हाथी परोपकारी, हाथी पुण्यशाली, हाथी आळसू, बैठा पछी उठे नहीं। नंबर बे हाथी नी बीजी विशेषता, एनो महावत एने नदी में नवड़ावा लई जाए ने, जेवो पाछो बार आवे रेती में अलोटी ने गुलुटिया खाई ने पाछो जेवो हतो, आ तमारो महावत 3 कलाक सुधी तमने घसी घसी ने साफ करवा, पण जेवा अहींथी बार जवाना जैसे नो चेंज। आ बाबत में हाथी जेवा ना रहता, भगवान कहे जो हाथी जेवा मारा श्रावको हशे, पण प्रॉब्लम ए हशे, संसार ना तमाम दुखों ने सहन करशे पण एने संसार छोड़वानुं मन नहीं थाय। ओछा दुखो छे तमारा संसार में, 3 સાંધુઓને 13 તૂટે જેવી સ્થિતિ છે, જવાની આવી તો અચાનક ખબર પડી કે ગળામાં ગાંઠ આવી છે, ભાઈ એવો નિયમ ખરો 50 વર્ષ પછી જ કેન્સર આવે, અરે હવે તો હાર્ટ એટેક પણ ક્યારે આવે છે, 15 વર્ષે આવી જાય છે, 20 વર્ષે આવી જાય છે, 22 વર્ષે આવી જાય છે, બાથરૂમમાં ગયા પછી બહાર નથી આવતા ને 40 મિનિટ સુધી, ત્યારે ઘરવાળીને ડાઉટ પડે એટલે બાથરૂમના દરવાજા તોડીને અંદર જુએ, અંદર ખેલ ખતમ, રોગ ભાઈ મોત ગડપણ આ બધા તમારા પીછા પકડીને દોડી રહ્યા છે, જમ્મ દુઃખમ જરા દુઃખમ રોગાય મરણાનીય અહો દુઃખો સંસારો જથ કિસંતિ છંતો। શું મજા છે તમારા સંસારમાં, સેના 5-15 કરોડ મળી ગયા એમાં તમે ચોંટીને બેસી ગયા છો, તમે એમ માનો છો મને રાજ્ય સિટીની અંદર સ્પર્શમાં સારાંશમાં સ્વામિનારાયણમાં 7 સેનેટોરિયમમાં 2 BHK 3 BHK હાઈ રાઈઝ બિલ્ડિંગમાં 7મે માળે હું જાણે સાલી ભદ્ર રેવા દો, એક ધંધામાં લોસ જશે ત્યારે ખબર પડશે, 7મા માળેથી પાછા એ જ પોળની ઝૂંપડપટ્ટીમાં ચાલ્યા જવું પડશે। અહંકાર મત કરો, આખી દુનિયાને બોલાવીને બતાવો છો કે જોઈ જાઓ મારો બંગલો ને જોઈ જાઓ મારા ફ્લેટ, આ ઈગો છે તમારો, તમારો ફુગો ક્યારે ફૂટી જશે એની તમને ખબર નહીં પડે, અહીં બચપણથી લગાવીને ઘડપણ સુધીનો કોઈ જીવ સુખી નથી, અહીં મેરિડ હોય કે અનમેરિડ હોય કોઈ સુખી નથી, અહીં પુરુષ હોય કે સ્ત્રી હોય કોઈ સુખી નથી, સંસારમી અસારે નથી સુહમ વાહી વેયણા પૌરે, ભગવાન કે છે 5મા આરામાં નહીં 4થા આરાની તકલીફ છે, આટલું જોયા પછી પણ આ સંસાર ઉપર એને વૈરાગ્ય નહીં થાય। કૃષ્ણ મહારાજાના સમયમાં દ્વૈપાયન નામનો દેવ આવ્યો હતો આખી દ્વારિકાને ભડભડ બાળી નાખવા માટે, એને એટલું ડિક્લેર કર્યું હતું કે જેને દીક્ષાના ભાવ હશે એને છોડી દઈશ, બાકી બધાને જીવતા સળગાવી નાખીશ। કૃષ્ણની દ્વારિકા સોનાની દ્વારિકા, 56 કરોડ જાદવો રહેતા હતા, અને ડિક્લેર કરવામાં આવ્યું જેને દીક્ષા લેવી હોય એને ભગવાન નેમિનાથ પાસે મોકલી દઉં, તમે માનશો? ખાલી એક જણ કૃષ્ણ અને બલદેવ તો વાસુદેવ છે એટલે બચી જાય, બાકી એક જણે કીધું કે હું તો આજ ભાવમાં મોક્ષે જવાનો છું, હું કેમ સળગીને મરી જાઉં, એટલે દેવતાએ ઉચકીને સીધો સમોસણમાં મૂકી દીધો, બાકી 56 કરોડ જાદવો જીવતા સળગી ગયા, પણ કોઈને વિચાર ના આવ્યો કે આ સળગી જવું એના કરતા દીક્ષા લે। આ સંસાર દેવું કરીને આપઘાત કરવા તૈયાર થશો, ઝેર પીવા તૈયાર થશો, લગ્ન કર્યા પછી સાસરિયાના ત્રાસથી બેગોન ગેમેક્સિન પીને ખતમ થનારા છે, અગ્નિ સ્નાન કરીને ખતમ થનારા છે, પણ કોઈને એવો વિચાર નથી આવતો આના કરતા સંસારનો ત્યાગ કરીને સંયમના માર્ગે કેમ ના છે। મને યાદ આવે છે રાજસ્થાનની એક દીકરી હતી, 16 વર્ષની ઉંમરે એના લગ્ન થયા, લગ્નના દિવસે જ્યારે સાંજે સાસરે જઈ રહ્યા હતા જાન સાથે, એ જમાનામાં વેલડામાં બેસીને જવાનું, આગળ પતિ પત્નીનું વેલડું છે, પાછળ આખી જાન ચાલી રહી છે, અને એમાં સાસરું નજીક આવ્યું ત્યારે ધણી એમ કહે છે
હું જરા બાથરૂમ જઈ આવું. એ જમાનામાં બાથરૂમ ક્યાં હોય? ખેતરમાં. ખેતરની અંદર તે બાથરૂમ માટે ગયો. બે મિનિટ થઈ, પાંચ મિનિટ થઈ, દસ મિનિટ થઈ, અંધારું થઈ ગયું, હજી ન આવ્યો. હવે આ નવી વહુ, રાજસ્થાની બાઈ, કેટલી બધી મર્યાદા હોય, એ એક અક્ષર ના બોલી શકે, ઘૂમતા તાણેલા હોય, છતાંય જયારે ના આવ્યા અને પાછળ બધા ફટાણા ગાઈ રહ્યા છે, એમાં એણે કીધું વટે જાઓ વટે જાઓ, વટેથી આવ્યા નહીં. આવું બધું કીધું એટલે અમુક જણાને થયું કંઈક સંભળાય છે. બે જણા નજીક આવ્યા, એને કીધું ક્યારના ગયા છે? હજી નથી આવ્યા. જાઉં તો ખરા, કેમ નથી આવ્યા? બાથરૂમનું કહીને ગયા, એકી કરવા ગયા, હજી નથી આવ્યા. અને ફાનસ લઈને એક ખેતર વટાવી બીજા ખેતર તરફ ગયા, ત્યાં પગ સાથે લાશ અથડાવી.